આ જૂનાગઢની બાજુમાં આવેલું ઇન્દ્રેસર મહાદેવ છે, દોલપરાની બાજુમાં. અહીંયા નરસિંહ ભગત ગાયું સરાવ આવતા એ સમયની અંદર ગાયમાંથી દૂધ ધારા થઈ. નરસિંહ ભગતે જોયું ખાખા કાઢી તો મહાદેવ પ્રગટ થયા. એ આ ઇતિહાસ બોલે છે. હાલ ભગવાન ને નરસિંહ ભગત બે વાતું કરે એવો આપણે હજી પણ તમને આગળ બતાવશું. નરસિંહ મહેતાનો જે સોરો કહેવાય એમ દામોકુંડ પણ એમાં એનું કહેવાય. નરસિંહ ભગત અહીં મહાન પુરુષ થઈ ગયા. ભગત જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશું. તો આજે હવે અમે જઈએ છીએ ઇન્દ્રેસર મહાદેવના દર્શન કરવા, અને ત્યાંથી અમે જાહુ રામદેવ પીર બાપાના દર્શન કરવા. પણ આજે અમે તમને બતાવશું ઇન્દ્રેસર મહાદેવના દર્શન, અને કાલે બતાવશું અમે તમને રામદેવ પીર બાપાના દર્શન. તો ચાલો હવે અમે જઈએ છીએ, અને છેક સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો, જેથી તમને બધાય મંદિરના દર્શન, અમે પ્રાચીન મંદિરના દર્શન કરાવશું જ, અને અવનવા વિડીયો બધાય રોજે રોજ મોકલશું. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો જરૂરથી કરી દેજો. મારી ચેનલનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે તમને કરાવીએ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન, અને કાલે કરાવશું અમે તમને રામદેવ પીર બાપાના દર્શન. તો ચાલો મિત્રો છેક સુધી વિડીયો જોજો. જોઈએ આપણે ઇન્દ્રેસર જઈએ છીએ, જોઈ લો આ રસ્તો, જોઈ લો એકદમ સરસ. અત્યારે ઠંડુ વાતાવરણ છે, આપણે સવારમાં જઈએ છીએ 10 વાગે, એવું એકદમ કેમ કે વરસાદની મોસમ હતી કાલે, એટલે આજે એકદમ ઠંડુ વાતાવરણ છે. જોઈ લો ને એકદમ અંદર, જોઈ લો ગ્રીનરી ગ્રીનરી છે, અને આ ઇન્દ્રેસરનો રસ્તો છે. કેટલું સરસ રમણીય વાતાવરણ લાગે છે, કેટલું સરસ છે વાતાવરણ. મંદિર આવી ગયું છે હવે અંદર. તો જો જુનાગઢ આવો તો જરૂર આવજો આપણે આ મંદિરે. જોઈ લો આપણે મંદિરમાં પ્રવેશતા જ ગાય માતાના દર્શન થયા છે. હવે આપણે આગળ જઈએ છીએ મંદિરમાં. જોઈ લો ઇન્દ્રેશ્વર મહાદેવ આપણે આવ્યા છીએ. આ સોમવાર છે એટલે હોય જ અહીંયા ટ્રાફિક. અત્યારે આપણે સવારમાં આવ્યા છીએ એટલે કંઈ નક્કી તો ન હોય. જોઈ લો આપણે ઇન્દ્રેશ્વર આવી ગયા છીએ, ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર. જોઈ લો હાલો હવે આપણે ઉપર જઈએ છીએ. જો પ્રકૃતિ જાય છે ઉપર શિવજીના દર્શન કરવા, અને આપણે પણ હવે ઉપર જઈએ છીએ. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું એવું મહત્વ છે કે અહીંયા નરસિંહ ભગત છે ને એ આવ્યા હતા, પપ્પાને ખબર છે, આપણે એની પાસેથી જાણી લઈએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરનું મહત્વને. હર હર મહાદેવ. જો દર્શન કરી લઈએ આપણે. ચલો ઇન્દ્રેશ્વર મહાદેવના બધાય દર્શન કરી લ્યો. આ છે આપણા નંદી મહારાજ, કાચબા મહારાજ છે. ચલો એકદમ સરસ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા બધાય. અહીંયા આપણે આરતી પણ લઈ લો બધાય. આ મહત્વ હોય છે તમને જૂનાગઢની તો ખબર જ હોય છે બધાને. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. જોઈએ શંકર પાર્વતીને ગજાનંદ, હનુમતે ભગવાન, જય ભોલેનાથ. મહાદેવના સ્વરૂપ ની તો તમને ખબર જ છે, સાક્ષાત સ્વરૂપ. જોઈએ જોઈએ મહાદેવ.
જઈએ આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. જૂનાગઢમાં પ્રખ્યાત મંદિર આવેલું છે અને એનો ઇતિહાસ પણ હું તમને હમણાં જણાવું છું. પણ તમે મહાદેવના દર્શન કર્યો બહુ જ આનું ફળ આપે છે. તમે મારા આપણે સોમવાર છે અને આજે દર્શન કરવા આવ્યા છીએ તો જરૂરથી તમે મહાદેવના દર્શન કરી લેજો. જોઈલા નરસિંહ ભગતનો અહીંયા ઇતિહાસ છે તે પપ્પા આપને થોડો જણાવે છે. શું છે પપ્પા? આ નરસિંહભગતનો ઇતિહાસ છે. આ નરસિંહભગતનો ઇતિહાસ છે. અહીંયા નરસિંહભગત ગાયું સરવા આવતા. આ જૂનાગઢની બાજુમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ છે દોલોપરાની બાજુમાં. અહીંયા નરસિંહભગત ગાયું સરવા આવતા એ સમયની અંદર ગાયમાંથી દૂધ ધારા થઈ નરસિંહભગતે જોયું ખાખા કાઢી તો મહાદેવ પ્રગટ થયા. એ આ ઇતિહાસ બોલે છે. હાલ ભગવાન ને નરસિંહ ભગત બે વાતો કરે એવો આપણે હજી પણ તમને આગળ બતાવશું. નરસિંહ મહેતાનો જે સોરો કહેવાય એમ દામોકન પણ એમાં એનું કહેવાય. નરસિંહ ભગત અહીં મહાન પુરુષ થઈ ગયા ભગત. નારાયણ જોઈ લ્યો. નારાયણ ભગવાન છે અને આ શું કહેવાય ગૌમુખી. જો આપણે મહારાજ અહીંયા થઈ ગયા હોય ભાવનાનંદ મહારાજ ને ઋષિકાનંદ મહારાજ ને જોઈ લો અહીંથી નજારો. એકદમ જંગલમાં મંદિર છે. ગિરનારની ગોદમાં આવેલું એકદમ સરસ પ્રાચીન મંદિર છે. કેવું સરસ છે જોઈ લો. જૂનાગઢ એટલે તમને તો બધાને ખબર જ હોય છે. જોલિયા ગિરનારની ગોદમાં આવેલું મંદિર છે. હજી આનાથી આપણે આગળ જઈએ ને તો આનાથી ઉપર જઈએ ને આપણે તો આત્મેશ્વર મંદિર આવેલું છે. એ પણ શિવજીનું મંદિર છે. અને જોઈ લો પંખીઓનો કલર કેવો સરસ સંભળાય છે. એકદમ પ્રકૃતિ ખીલી છે આમ જોઈ લો સરસ. અને આનાથી ઉપર જઈએ આત્મેશ્વર આવે ને ત્યાર પછી હજી ઉપર મંદિર હશે ને. એથી ઉપર આગળ જઈએ ને એટલે ત્યાં કણે ઈટવા આવે છે. અને એનાથી આગળ આપણે જઈએ ને તો ઈટવા આવે છે. એટલે ઈટવા એટલે ત્યાં શું છે જરૂરથી કરજો. તો જોઈ લો આપણે આગળ હજી તમને બતાવીએ છીએ અમે બધી એકદમ સરસ છે. જોઈ લો અહીંયા આપણે ચબુતરા જેવું છે જેથી પક્ષીઓને ખાવાનું બધું ને આપે છે. જોઈ લો કેટલું સરસ છે બધું. નાના નાના મંદિર છે બધા. ચૂકનેશ્વર મહાદેવના અને આ આપણું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. જોઈ લો મમ્મી બેસી ગયા છે કેમ કે પગથિયા ઉતરાય નહીં એટલે પેલા ઉતરીને બેસી જાય એટલે એને પોરો થઈ જાય. તા મમ્મી આપણે આવ્યા ને દર્શન કરવા. ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા આપણે આવ્યા છીએ. લઈ લો સ્વેટર. જોઈ લ્યો દર્શન કરવા આવ્યો ને નરેશ. પ્રકૃતિ. હાલો હવે આપણે આગળ મંદિરમાં જઈએ. હજી આપણે ઇતિહાસ બતાવીએ તમને ઇન્દ્રેશ્વર મહાદેવનો. જોઈ લ્યો પુરાણ પ્રસિદ્ધ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ છે આ. મહંત શ્રી રામાનંદજી ગુરુ શ્રી ભાવનાનંદજી મહારાજના પ્રેરણાથી પુરણ પ્રસિદ્ધ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ છે. જોઈ લો. જોઈ લો આ નરસિંહ ભગતે આપણે અહીંયા પપ્પાએ જે પ્રમાણે આપણે બતાવ્યું તે પ્રમાણેનું મંદિર છે. તો ચાલો હવે આપણે અંદર પણ મંદિર છે તેના અન્નપૂર્ણામાનું મંદિર છે તેના પણ દર્શન કરી લઈ. આવી રીતના ગુફામાં છે જોઈ લો અન્નપૂર્ણામાં આવી રીતના છે. ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમને બધાને પણ કરાવું. જોઈએ આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યો બધાય કેટલું સરસ ગુફામાં માતાજી બેઠા છે. એટલે જરૂરથી તમે આના દર્શન કરવા આવજો. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવો તો ત્યાં આપણે અન્નપૂર્ણા માતાજીના પણ દર્શન થશે. જોઈ લો હવે આપણે મંદિરમાં ગુફામાંથી દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને પ્રકૃતિબેને સ્વેટર પહેરી લીધું છે કેમ કે એકદમ ઠંડીનો માહોલ છે. જોઈ લો અહીંયા ઇન્દ્ર ગંગા કુંડ છે.
કેટલું સરસ મંદિર છે. ચલો ઇન્દ્ર મહાકુંડ મંદિર છે અહીંયા, એટલે કે આપણે મૂર્તિ છે શંકર ભગવાનની. જોઈ લો આ દસે દસ સંતોની જીવન ઝાંખીનો ઉલ્લેખ વિગતે બુકમાં છે. આની બુક આવે છે આપણે, એટલે એની બુકમાં છે આપણે પૂજ્યશ્રી ગરવો ગિરનારી દેવા, પૂજ્યશ્રી ગરવો ગિરનારી દેવા, એટલે કે આ બધું એટલો ઇતિહાસ આપણે બુકમાં આવે છે, જે બુક તમે ખરીદી શકો છો. અહીં આપણે શુભ બુકનું નામકરણ અને પૂજ્ય ઇન્દ્રેશ્વર મહાદેવ આશ્રમ પૂજ્ય મહંત શ્રી રામાનંદ બાપુની જીવન ઝાંખીનું છે. જો દર્શન કરીને હવે બધા નીકળીએ છીએ અમે પાછા ઘર તરફ. હેલો, હવે આપણે દર્શન કરી લઈએ, આપણા ચપ્પલ પહેરી લઈ અને હવે આપણે ઘરે જઈએ છીએ. ચાલો હવે આપણે ઘરે જઈએ છીએ. આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા, એકદમ સરસથી સોમવાર હતો આજે, અને સરસ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હજી અહીંયા એક મુરલીધર બિરાજે, આપણે બહાર નીકળીએ ને ત્યાં મુરલીધર બિરાજે છે, તેનું મંદિર છે. જોયો કેટલા સરસ છે, એકદમ સરસ મુરલીધર બિરાજે છે અહીંયા પણ. અહીંયા પારણ્યું છે લડ્ડુ ગોપાલનું. જોઈએ નાનું એવું મંદિર છે અહીંયા આપણે ઇન્દ્રેશ્વરથી બહાર નીકળતા. ચાલો હવે આપણે દર્શન ત્યાં પણ થઈ ગયા છે, તો હવે આપણે નીકળીએ છીએ બહાર. જોઈ લો આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના બધા દર્શન કરી લીધા છે આ રીતે, તો હવે આપણે ઘરે જઈએ છીએ. ચાલો આપણે ઘર તરફ જઈએ છીએ. મંકી બેઠા છે, તમને બતાવો. જઈએ નાના નાના નાના, જઈએ કેવા ખાય છે. જઈ લો ગાંઠિયા ખાય છે. મોર હોય છે, મંકી હોય છે, અહીંયા તો બધું હોય છે. કેમ કે આ જેનું ઘર કહેવાય છે ના, એના ઘરમાં જ ભગવાન બધા બિરાજમાન છે, એટલે આપણે દર્શન કરવા તો આવવું જ પડે એ માટે. અને એકદમ સરસ મંદિર છે, ગાય માતા ઊભા છે.